નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને અમેરિકાના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું ફોરમ મહેતા અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી લોકોની વધી છે મુશ્કેલી અને રાજકોટના રૈયા ગામના દલિત સમાજના લોકોએ જમીન મામલે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ. ભારતમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇંધણના ભાવમાં વધારો કરવા બદલ પડકાર આપ્યો છે અને નિપાહ વાયરસ પર ઓસ્ટ્રેલિયાની મદદ માંગવામાં આવી છે. અમેરિકામાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન સાથેની સમિટને રદ કરી છે અને પેન્ટાગોને ચીનને એક મોટી યુએસ લશ્કરી કવાયતમાંથી બહાર કાઢ્યું છે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા કાચા તેલના ભાવને કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ તૂટકે ને ભૂસકે વધી રહ્યા છે, જેને કારણે મોંઘવારી પણ વધી રહી છે. આ બાબત વિરોધ નોંધાવા કોંગ્રેસે દેશવ્યાપી આંદોલન કર્યું. આ જ કડીમાં ગુજરાતમાં પણ કોંગ્રેસે મોંઘવારીનો રાક્ષસ કાઢ્યો. રાજકોટના રૈયા ગામના દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા. મહિલાઓ સમેત 20 લોકોએ ભર રસ્તે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જોકે પોલીસે તેમના આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો. દલિત સમાજના આ લોકો છેલ્લા ઘણા સમયથી પોતાના જમીનના અધિકાર માટે જંગ લડી રહ્યા છે. હાલ ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા પાણી સંગ્રહ કરવા માટે તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે વિપક્ષી સરકારની આ સુજલામ સુફલામ યોજના પર જ સવાલ ઉભા કરી દીધા છે. વિપક્ષનો આરોપ છે કે આ યોજના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનું માધ્યમ છે. સામે સરકારે વિપક્ષના આરોપને નકારી કાઢ્યા છે. પાટીદાર સમાજના આંદોલન પર બીજેપીના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જોરદાર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસે પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરી છે અને આંદોલન પણ કોંગ્રેસ પ્રેરિત છે. વડોદરાના સુરસાગર તળાવને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત તળાવની આસપાસ આવેલા દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ છે. જોકે દબાણોમાં એક પેટ્રોલ પંપ આવતો હોવાથી તેની તોડકામ કાર્યવાહી વખતે અફરાતફરી મચી. આખરે ફાયર બ્રિગેડે આવીને સ્થિતિ કાબૂમાં લીધી. ગોંડલમાં બે યુવાનો દ્વારા કોળી સમાજ વિરુદ્ધ અપશબ્દો લખેલા સ્ટીકરો લગાવતા બબાલ મચી ગઈ. રોષે ભરાયેલા લોકોએ આ યુવાનોને નિર્વસ્ત્ર કરીને ઢોરમાર માર્યો. બાદમાં તેમને પોલીસને હવાલે કરી દીધા. સિદ્ધપુરના રાજપુર ગામે નાની અમથી બાબતે ઉગ્ર રૂપ લીધું, જેમાં પટેલ અને ઠોકર સમાજના યુવાનો આમને સામે આવેલા. અનેક ઘરો અને વાહનોને હિંસા પહોંચી પોલીસે આવીને મામલો થાળે પાડ્યો. હાલ ગામમાં તંગદિલીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની પેટા કચેરીમાં નરેશ સોની કાર્યરત હતા, જોકે તેમની નિવૃત્તિ બાદ પણ તેમને કોઈ આર્થિક લાભ મળ્યા નથી. આ અંગે અનેકવાર રજૂઆત કરીને કંટાળેલા નરેશ સોનીએ હવે રાષ્ટ્રપતિને પત્ર લખીને સ્વેચ્છા મૃત્યુની માંગણી કરી છે. અમદાવાદની વાત કરીએ તો અહીં એક એનિમેશન સંસ્થા દ્વારા ગુજરાત યુનિવર્સિટીના નામે બોગસ સર્ટિફિકેટ આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે. વિદ્યાર્થીઓના સંગઠન NCUIના કાર્યકર્તાઓએ આ મામલે ઉજાગર કરીને આવી બોગસ સંસ્થાઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ બાદ ફરી આકરી ગરમી પડવાની છે. રાજસ્થાન તરફથી આવતા ગરમ અને સૂકા પવનને કારણે પુષ્કળ ગરમી વર્તાઈ રહી છે. અમારી સાથે બની રહો. અમે ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકેટર વિરાટ કોહલી દ્વારા વિસ્તૃત તંદુરસ્તીના ચેલેન્જનો સ્વીકાર કર્યા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમને એક અન્ય ચેલેન્જ ફેંકવાની તક ઝડપી લીધી. કોંગ્રેસી પ્રમુખે મોદીને ઇંધણના ભાવ ઘટાડવા અથવા પક્ષ દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલનનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે ચેલેન્જ કરી હતી. ICMRએ ઓસ્ટ્રેલિયામાં ક્વીન્સલેન્ડ સરકારને એન્ટીબોડી પૂરી પાડવા માટે કહ્યું છે, જે વિકસાવવામાં આવ્યું છે તેને ચકાસવા માટે કે તે માનવોમાં નિપાહના વાયરસને બેઅસર કરી શકે છે કે નહીં. કેરલામાં વાયરસના કારણે 12 લોકો મૃત્યુ પામ્યા છે. તેના કુદરતી યજમાનને ફળના બેટ હોવાનું માનવામાં આવે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે ગુરુવારે તમિલનાડુના તૂટી કોરિનના લોકોને હિંસાના પગલે શાંત રહેવા અને શાંતિ જાળવી રાખવા માટે વિનંતી કરી હતી. પ્રદૂષણની ચિંતાઓ પર વેદાંત ગ્રુપનો સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ બંધ કરવાની માંગ કરતી વખતે વિરોધ દરમિયાન પોલીસ ગોળીબારમાં 11 લોકો માર્યા ગયા હતા. જમ્મુ અને કાશ્મીરમાં ડ્યુટીના કલાકો દરમિયાન પોલીસ રક્ષકો દ્વારા સ્માર્ટફોનના ઉપયોગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી છે. આ ત્રાસવાદીઓ દ્વારા હત્યાને છીનવી લેવાની ઘટનાઓની વધતી જતી સંખ્યાને અનુસરી રહી છે. આ આદેશ એ પણ જણાવે છે કે હથિયાર રક્ષકના શરીરમાં સંકળાયેલ હોવું જોઈએ.
ઈડીએ ડાયમંડ ચીયર નીરવ મોદી અને તેમના સાથીઓ સહિત 2 મિલિયન પીએનબીના કૌભાંડ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોકસી બંને તેમના સામે ફોજદારી કેસો નોંધવામાં આવ્યા તે પહેલા દેશ છોડી દીધા હોવાનું કહેવાય છે. લેફ્ટનન્ટ જનરલ જોરાવર ચાંદ બક્ષી ભારતના સૌથી વધુ સુશોભિત જનરલ પૈકીના 97 વર્ષની વયે અવસાન પામ્યા છે. તેમને વીરતા માટે મહાવીર ચક્ર, વીર ચક્ર, મેન્શન ઇન ડિસ્પેચીસ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમને પ્રતિષ્ઠિત સેવા બદલ પરમ વિશિષ્ટ સેવા મેડલ પણ પ્રદાન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ગુરુવારના રોજ લીટર દીઠ રૂપિયા 85ની સપાટીએ પહોંચ્યો હતો. કેન્દ્ર સ્થાનિક પરિવહનના ઇંધણના ભાવમાં સતત વધારા પર ચર્ચા કરી રહ્યું છે. દિલ્હી અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ અનુક્રમે 77.47 અને 80.42 રૂપિયા રહ્યા હતા. ઉત્તર પ્રદેશ એટીએસે શંકાસ્પદ ISI એજન્ટની ધરપકડ કરી છે. તેણે પાકિસ્તાનમાં એક ભારતીય રાજદૂતના ઘરે કામ કર્યું હતું. રમેશ સિંહ કન્યાલ પર પૈસા માટે જ્યારે તે ઇસ્લામાબાદમાં હતું ત્યારે પાકિસ્તાનની ISIને ગોપનીય માહિતી પસાર કરવાનો આરોપ છે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં IED બ્લાસ્ટમાં CRPFના એક જવાનનું મોત થયું છે અને એક અન્ય ઘાયલ થયો છે. આ હુમલો એક દિવસ પછી થાય છે જ્યારે નક્સલવાદીઓએ કેન્કર જિલ્લામાં ઇમ્પ્રોવાઇઝ એક્સપ્લોઝિવ ડિવાઇસીસ સાથે ભાજપ સંસદના ફાર્મ હાઉસને ઉડાવી દીધું હતું. સોશિયલ મીડિયામાં કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડ દ્વારા ફિટનેસ પડકારનો સ્વીકાર કર્યા પછી અભિનેતા ઋતિક રોશનને મુંબઈ પોલીસ સાથે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મુંબઈની શેરીઓમાં હેલ્મેટ વિના સાયકલ સવારી કરતો અને તેની સાથે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો વિડીયોમાં તેને બતાવવામાં આવ્યો હતો. અમારી સાથે બની રહો, અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. IndianTimesDaily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે આયોજિત સમિટને રદ કરી દીધી છે. ઉત્તર કોરિયાએ તેના પરમાણુ પરીક્ષણ સ્થળોને ઉડાવી દેવાની પ્રતિજ્ઞા લીધા પછી પણ ટ્રમ્પે નિરીક્ષણ કર્યું હતું અને કહ્યું હતું કે ઉત્તર કોરિયાના નેતા દ્વારા જબરદસ્ત ગુસ્સો અને ખુલ્લા દુશ્મનાવટનું નિવેદન આપવામાં આવ્યું હતું. દક્ષિણ ચાઇના સમુદ્રમાં બેઇજિંગના અસ્થિર વર્તનને ટાંકતા અમેરિકાએ વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય દરિયા યુદ્ધની કવાયતમાં ભાગ લેવા માટે ચાઇનાને આપેલું આમંત્રણ પાછું ખેંચી લીધું છે. દર 2 વર્ષે યોજવામાં આવનાર પેસિફિક કસરતની રીંગમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જપાન અને યુકે સહિતના વિશ્વભરના 20થી વધુ દેશોનો સમાવેશ થાય છે. ભારત પરંપરાગત અમેરિકન સાથીઓથી અલગ છે તેવું નિરીક્ષણ કરતા અમેરિકાના એક નિષ્ણાતે કહ્યું હતું કે નવી દિલ્હી ક્યારેય યુએસ પર પરાધીનતાનો કોઈ સંબંધ નથી લેતું. ભારત દક્ષિણ પૂર્વ એશિયા પ્રદેશમાં ઘણા દેશો સાથે મજબૂત વ્યૂહાત્મક જોડાણ ધરાવે છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કોઈપણ એવા ઇમિગ્રેશન કાયદાનો વિરોધ કર્યો છે જેમાં મેક્સિકન સરહદની સાથે એક વાસ્તવિક દિવાલ અને ખૂબ મજબૂત સરહદ સુરક્ષા સામેલ નથી. ટ્રમ્પની ટિપ્પણી આવી જ્યારે મોડરેટ હાઉસ રિપબ્લિકન્સે એ સોદાને આગળ ધપાવ્યું હતું જે યુએસને લાવવામાં આવેલા યુવા ડ્રીમર ઇમિગ્રન્ટ્સને નાગરિકતા તરફ દોરી શકે છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જારેદ કુશનરને કાયમી સુરક્ષા મંજૂરી મળી ગઈ છે. ટ્રમ્પની પુત્રી ઇવંકા સાથે લગ્ન કરનાર કુશનર પ્રેસિડેન્ટના વિશિષ્ટ સલાહકાર અને મધ્ય પૂર્વ શાંતિ પ્રક્રિયામાં તેના ખાસ દૂત છે. ફેબ્રુઆરીમાં તેના ક્લિયરન્સ સ્તરને ડાઉનગ્રેડ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં વિવિધ વંશીય લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કરતી જૂથોએ દેશમાં સુરક્ષા દળો અને શાસક અધિષ્ઠાપિત દ્વારા કથિત માનવ અધિકારોના ઉલ્લંઘન વિરુદ્ધના સંયુક્ત પ્લેટફોર્મની રચના કરી છે. સાઉથ એશિયન માઇનોરિટીઝ અલાયન્સ ફાઉન્ડેશને આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાનનું વર્તમાન બંધારણ દેશના વંશીય અને ધાર્મિક લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. યુએસ ફેડરલ કોર્ટે નિર્ણય આપ્યો છે કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના અનુયાયીઓને ટ્વિટર પર બ્લોક કરી શકશે નહીં, કારણ કે આ પ્રથમ સુધારાનું ઉલ્લંઘન છે. 7 અનુયાયીઓના એક જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી માટેના ચુકાદામાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રેસિડેન્ટે ગેરકાયદે તેમની સાથે ફીડ જોવાથી પ્રતિબંધિત કર્યા હતા. ભૂતપૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ બિકમિંગ નામની તેમને અત્યંત અપેક્ષિત યાદોના પુસ્તક કવરનું અનાવરણ કર્યું છે. મિશેલ તેના અનુભવોનું વર્ણન કરે છે જેણે તેણીને બાળપણથી વિશ્વવિખ્યાત બનવા માટે આકાર આપ્યો છે. તે 13 નવેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે પ્રકાશિત થવાની તૈયારીમાં છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસમાં ઓટોમોબિલ્સના આયાત પર ટેરિફની આવશ્યકતા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી દીધી છે, જે ઝડપથી આગળ વધી રહી છે કારણ કે નેફ્ટા પર વાટાઘાટો અટકી ગઈ છે. અમેરિકામાં વેચાતા વાહનો લગભગ અડધો અડધ આયાત કરવામાં આવે છે, જેમાં ઘણા મેક્સિકો અને કેનેડાના એસેમ્બલી પ્લાન્ટથી આવતા હોય છે. ઇસ્લામાબાદે વોશિંગ્ટને થર્ડ પાર્ટી હસ્તક્ષેપ માટે કહ્યું હોવા છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર વિવાદના ઉકેલમાં યુએસની કોઈ ભૂમિકા નથી. એક ટોચના અમેરિકન દક્ષિણ એશિયાના વિશેષજ્ઞે જણાવ્યું હતું કે
અમેરિકા સંવાદ દ્વારા મુદ્દો ઉકેલવા માટે નવી દિલ્હી અને ઇસ્લામાબાદને પ્રસન્ન કરશે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ અમેરિકન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. Actor Amira Dastoor has started shooting for the upcoming film Mental Hai Kya. Amira on Thursday tweeted a photograph of the film's clapboard and captioned it Mental Hai Kya. The film features Kangana Ranaut and Rajkumar Rao in key roles. This will be the second time Rajkumar and Kangana will be seen together on screen after the 2013 entertainer Queen. Mental Hai Kya is co-presented by producer Ekta Kapoor's home banner Balaji Telefilms Limited. On the other hand, Kangana will also be seen in Mani Karnika, the Queen of Jhansi. Bucket List marks Madhuri Dixit's Marathi film debut and filmmaker Karan Johar's Marathi debut production is all set to go on floors on the 25th May for the audiences to review the movie. And even before it did, a special screening was held. Those seen at the screening included Deepak Dobriyal, Shama Sikandar, Shishir Sharma, Madhuri's Kalank co-stars Varun Dhawan and Alia Bhatt, Dharak stars Ishan Khattar and Janhvi Kapoor, among others. Reviewing the movie, Varun Dhawan wrote, "Everyone has a bucket list and you inspired us to have one. All the best, Madhuri ma'am, Madhuri Dixit." Siddharth Malhotra said, "Thank you, Madhuri Dixit ma'am, for having us tonight to see your wonderful performance in this heartwarming film. What a treat it is to watch you rule every frame with so much grace and poise and then get a super film. Love the full cast, especially Renuka. She lights up every frame." Bucket List, however, releases on the 25th May.